नमस्कार, मारू नाम डॉक्टर बंकिम गांधी है। हूँ प्रोग्राम मैनेजर तरीके एक्सटेंशन प्रोग्राम डिपार्टमेंटना आईएलसी ना प्रोजेक्ट इनोवेशन एंड लर्निंग सेंटरना प्रोजेक्ट माटे दाहोद खाते फरज बजाव छू। आजनो आपणो एकेडमिक सेशनो टॉपिक छे रिफ्लेक्टिव राइटिंग। आ शब्द मारा माटे आम थोड़ाक दिवस पहला थोड़ोक नवो हतो, पण श्याम सुंदर सर अने डॉक्टर कलोल पासेथी योग्य इनपुट मळता हूँ प्रेजेंटेशन बनावी शक्यो छू। रिफ्लेक्टिव राइटिंग, रिफ्लेक्टिव एटले के प्रतिबिंब। आपणे जेમ અરીસામાં આપણું પ્રતિબિંબ દેખીએ છીએ, આપણે જેવા છીએ તે અરીસો દેખાડે છે, એ જ રીતે રિફ્લેક્ટિવ રાઇટિંગ એટલે કે તમારા પોતાના ભૂતકાળના અનુભવો યા તો પછી તમે જે શીખ્યા છો તેને યોગ્ય રીતે કેવી રીતે નોટ ડાઉન કરવું અને તેનો ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ કરવો તેના માટેનું છે। તમને કદાચ અત્યાર સુધીમાં ગમે ત્યારે પણ કોઈએ કીધું તો હશે જ કે તમે તમારા અનુભવો વર્ણાવો, અથવા તો તમારા ભૂતકાળનો કોઈક અનુભવ જણાવો, અથવા તો તમારા તમે શું શીખ્યા છો તે જણાવો। તો એ બધી વસ્તુઓ કદાચ જિંદગીમાં આપણે બહુ મહત્ત્વ કોઈક વખત ના આપતા હોઈએ, તેના કારણે આ રિફ્લેક્ટિવ રાઇટિંગ બહુ મહત્ત્વ છે એના ઉપર, કે આપણે જે જિંદગીમાં જે પાછળના સમયમાં આપણે જે શીખ્યા છે કાં તો પછી જે આપણા અનુભવો રહ્યા છે તેને આગામી સમયમાં કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય। આ પ્રેઝન્ટેશનમાં મોટાભાગે જેમ જેમ આગળ જશું એમ આપણે મેં ઇમેજીસનો વધારે ઉપયોગ કર્યો છે, જે હું તમારે યોગ્ય છે તે જગ્યાએ વ્યવસ્થિત રીતે તેનું ડિસ્ક્રિપ્શન આપીશ। ખાસ કરીને આ અનુભવો તેવા લોકોને પૂછવામાં આવે છે જે લોકો શૈક્ષણિક ફિલ્ડમાં કામ કરતા હોય, આરોગ્ય ફિલ્ડમાં કામ કરતા મોટા બિઝનેસમેન હોય, તે લોકોને પૂછવામાં આવે છે કે તમે એક જગ્યાએ બેસો અને વિચારો કે પાછલા ટાઈમમાં તમે જે અનુભવો મેળવ્યા છે, જ્યાં કાં તો તમે જે શીખ્યા છો તેને આગામી સમયમાં યોગ્ય રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય। ઘણા બધા મોટા મોટા માણસો છે, આપણે એમને પૂછીએ કે તમે આ પોઝિશન પર સારી જગ્યાએ કેવી રીતે પહોંચી શક્યા, તો તેમાં એ લોકોની સ્કિલ તો જવાબદાર છે, સ્કિલ છે, ટેકનિક છે, પરંતુ તેમના અનુભવો જે ભૂતકાળમાં શીખ્યા છે અને જે ભૂલો અનુભવોમાંથી કદાચ ભૂલો પણ કરી હોય કાં તો સારી બાબતો પણ જાણી હોય, તો તેને આગામી સમયમાં યોગ્ય રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તેના માટે આ રિફ્લેક્ટિવ રાઇટિંગ બહુ જરૂરી છે। રિફ્લેક્શન એકદમ જરૂરી છે, કેમ કે આપણે ભૂતકાળમાં જે કર્યું છે તેના માટે આપણે જે સમય ફાળવ્યો છે તેમાં જે વસ્તુઓ આપણે શીખવા મળી છે કાં તો આપણે લાગ્યું હોય કે ના આ બદલાવ લાવવો જરૂરી છે, તો એ જ ભવિષ્યમાં આપણા લોકો જોડેના અન્ય વર્તનમાં, આપણા કામમાં અને આપણા કામને સારી રીતે કરવામાં એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે। આ રિફ્લેક્ટિવ રાઇટિંગ માટે અલગ અલગ પ્રકારના મોડલ્સ વર્ણવેલા છે, સાયકલ્સ વર્ણવેલી છે, એમાંથી એક સાયકલ્સ છે ગિબ્સ રિફ્લેક્ટિવ સાયકલ। અહીંયા જે મોડલ દર્શાવે છે ગિબ્સનું છે, એમાં 6 સ્ટેપ છે। પહેલું સ્ટેપ છે ડિસ્ક્રિપ્શન, પછી ફિલિંગ્સ, ત્રીજું ઇવેલ્યુશન, ચોથું એનાલિસિસ, પાંચમું કન્ક્લુઝન અને છેલ્લું એક્શન પ્લાન। આપણે આ દરેક વિશે ડીપમાં જાણીશું, જેમ આપણે કીધું એમ આ 6 સ્ટેપ એમાં આવેલા છે। હવે પહેલું સ્ટેપ છે ગિબ્સની સાયકલનું, એ ડિસ્ક્રિપ્શન, એટલે કે તમે ઊંડાણપૂર્વક ભૂતકાળના જે અનુભવો તમે કરેલા છે તેનું આમાં વર્ણન કરવાનું છે આ પહેલા તબક્કે, એટલે કે શું થયું હતું એકચ્યુઅલમાં, જેમાં આ ઇમેજમાં દેખાડેલું છે કે માણસની પાસ્ટમાં શું ઇવેન્ટ થઈ હતી, એ ઇવેન્ટ કદાચ આપણે નાની લાગે પણ આપણે એની આજુબાજુના પાસાઓ વિચારીશું તો કદાચ એમાં ઘણી બધી વસ્તુઓનો ભાગીદાર હશે, બરાબર। એટલે પાસ્ટ ઇવેન્ટ આપણે શાંતિથી બેસીને વિચારવાનું છે કે માની લો કે આપણે ભૂતકાળમાં કોઈ એક ઘટના ઘટી હતી અને તમે અનુભવનું ફરીથી પુનરાવર્તન કરવા નથી માંગતા, તેની જોડે કઈ કઈ વસ્તુઓ જોડાયેલી હતી તેનું ડિસ્ક્રિપ્શન પહેલાં લખવું પડશે। પણ ડિસ્ક્રિપ્શન લખતા પહેલાં ખાસ વસ્તુ આ ધ્યાન રાખવાની છે કે આપણે આખું જે આ ગિફ્ટનું સાયકલ પતશે, ગિફ્ટની સાયકલના જે 6 સ્ટેપ છે એમ પહેલું સ્ટેપ આ ડિસ્ક્રિપ્ટિવ છે, તો ડિસ્ક્રિપ્શનમાં આપણે આમાં 2 સ્લાઇડ આવી છે, ડોન્ટ ડૂ ધીસ અને ડૂ ધીસ। ડોન્ટ ડૂ ધીસમાં લોકો શું કરે છે મોટાભાગે, જે લોકો કદાચ સફળ નથી થતા આમાં, કે ડિસ્ક્રિપ્શનમાં જ 80% ટાઈમ આપી દે છે અને એનાલિસિસ એના નીચોડમાં 20% જ ટાઈમ આપે છે। પણ આપણે શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શન એટલે કે જે અનુભવ થયેલો છે, જે લર્નિંગ છે એનું ડિસ્ક્રિપ્શનમાં એનું વર્ણન 20% કરવાનું છે આખી આ સાયકલમાં, અને 80% એનો નીચોડ કાઢવાનું છે કે કેમ આમ થયું। એટલે વર્ણન આપણે બહુ નથી કરવાનું, વર્ણન શોર્ટ અને સિમ્પલ રાખવાનું છે। બીજું છે તબક્કો છે ફિલિંગ્સ, એટલે તમારે જે અનુભવ થયો તેની સાથે કઈ કેવી કેવી લાગણીઓ જોડાયેલી હતી, કેવી ભાવનાઓ હતી, તે સમયે તમે શું વિચારતા હતા અને અનુભવતા હતા। એના પછી છે ઇવેલ્યુએશન, એટલે કે તમારો જે ભૂતકાળનો જે અનુભવ હતો એનું તમારે મૂલ્યાંકન કરવાનું છે, એટલે કે તેમાં કઈ સારી બાબતો હતી, કઈ બાબતો ખરાબ હતી, બરાબર છે। ચોથું છે
તબક્કો છે એનાલિસિસ. હવે અત્યાર સુધીમાં આપણે જે ડિસ્ક્રિપ્શન આપ્યું, જે વર્ણન કર્યું, જે લાગણીઓ વર્ણવી, જેનું મૂલ્યાંકન કર્યું, એના આધારે તમારે એનું તારણ કાઢવાનું છે કે તમે એ ઘટનાનું શું તારણ કાઢ્યું. પછી છે પાંચમા નંબરે કન્ક્લુઝન, જે તારણ કાઢ્યું એનો શું નિચોડ આવ્યો. બરાબર છે, જેમ આપણે દૂધમાંથી દહીં અને છેલ્લે માખણ બને છે એનો નિચોડ નીકળે છે, એ જ પ્રકારે એનો નિષ્કર્ષ શું હતો કે તમે એ દરમિયાન તમે જે વસ્તુ કરી એ સારું કરી કે નથી કરી, અને જો નથી કરી તો એની જગ્યાએ તમે શું કરી શક્યા હોતા, એ કન્ક્લુઝનમાં આવે છે. અને છેલ્લે છે એક્શન પ્લાન, એટલે કે આ તમે કન્ક્લુઝન સુધી જે લખ્યું એના આધારે ભવિષ્યમાં ફરીથી હવે આ ઘટના ફરી થશે તો તમે શું કરશો. આપણે સાદું અને સિમ્પલ ઉદાહરણ આપીએ અત્યારના સમયમાં તો કોરોનાને લગતી ઘણી બધી ઘટનાઓ આપણી આજુબાજુ થઈ રહી છે. તો આપણે પહેલાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતા રાખતા, પહેલાં આપણે હેન્ડ વોશિંગ પર એટલા જાગૃત નહોતા, પહેલાં માસ્કનો ઉપયોગ, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસિસ બધું નહોતા કરતા. બરાબર છે, હવે જે ઘટનાઓ ઘટી છે એના દ્વારા જે રોજ જે નવા નવા કન્ક્લુઝન આવે છે, એનાલિસિસ આવે છે, એના કારણે આપણે ભવિષ્યમાં નવો એક્શન પ્લાન નક્કી કર્યો છે આરોગ્ય ડિપાર્ટમેન્ટે. આપણે પોતે જ પોતાના ઘર માટે કે આપણે ઘરે જઈએ છીએ તો કપડાં બદલીએ છીએ, પહેલાં હાથ ધોઈએ છીએ, યોગ્ય રીતે બહાર જઈએ છીએ તો માસ્ક પહેરીએ છીએ, હેન્ડ સેનિટાઈઝ કરીએ છીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ છીએ, એ બધું આપણે એક્શન પ્લાન બનાવ્યો છે કે કાલથી હવેથી કોવિડ આવ્યું એના પછી હું આ રીતે બહાર જઈશ તો આ પ્રકારે મારું વર્તન કરીશ, આ પ્રકારે મારી જે બિહેવિયર છે સુધારીશ. બરાબર, એટલે આમાં કરવાનું છે શું કે આપણે જે આપણી ભૂતકાળની ઘટનાઓ હતી તેને આપણે આવનારા સમયમાં જે ઘટનાઓ બીજી ઘટવાની કાં તો જે આપણા અનુભવો ભવિષ્યમાં હવે થવાના છે તેમાં આપણે આપણા ભૂતકાળના અનુભવોનો યોગ્ય ઉપયોગ કરી શકીએ. નહીં તો એવું ના થાય કે પછી જે પેલી કહેવત છે ને ગુજરાતીમાં, લગ્ને લગ્ને કુવારા. બરાબર, એટલે ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું છે, સૌથી પહેલો જે સ્ટેપ છે ગિફ્ટ સાયકલનો, ડિસ્ક્રિપ્શનમાં એ લખવાનું છે કે શું થયું હતું. ઉપર બતાવ્યું છે સૌથી પહેલાં વોટ એટલે શું થયું હતું, વેન ક્યારે થયું હતું, હુ એટલે કોની સાથે, તમારી સાથે થયું હતું, તેમાં બીજું કોણ કોણ સામેલ હતું, વેર એટલે ક્યાં ઘટના ઘટી હતી. બરાબર, આ થઈ ગયું ડિસ્ક્રિપ્શન, એનું વર્ણન. અને એનું રિફ્લેક્શન આપણે આપવાનું છે કે વાય શું કામ થયું, કેવી રીતે થયું, હાઉ, અને સો વોટ એટલે હવે શું કરી શકીએ, એમાં આપણે થોટ્સ એટલે ફિલિંગ્સ એટલે આપણી લાગણીઓ ઉમેરવાની છે. જેમ આપણે કીધું ને આ નિચોડ એક્સપિરિયન્સ, આપણા ભૂતકાળના જે અનુભવો છે એનો નિચોડ કાઢી અને આપણે લર્નિંગના સ્વરૂપમાં લાવવાનો છે, શીખવાનું છે, અને પછી એને ભવિષ્ય માટેની એક્શન લેવાની છે. અમુક લોકો આ જ ગિફ્ટના મોડલને DIEP મોડલ તરીકે બી વર્ણવે છે. અલગ અલગ મોડલ લોકોએ પોતપોતાની થિયરી વર્ણવેલી છે. ડીમાં આ રીતે જેમ આપણે ડિસ્ક્રિપ્શન લખ્યું એ જ રીતે ડિસ્ક્રાઇબ લખ્યું છે કે ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ સૌથી ઉપર છે, એટલે કે શું બન્યું હતું તેનું ડિસ્ક્રિપ્શન આપો. ઇન્ટરપ્રિટ ધ ઇવેન્ટ્સ, જે ઘટનાઓ ઘટી હતી તેને સમજો. ઈમાં છે ઇવેલ્યુએટ ધ ઇફેક્ટિવનેસ, એટલે કે તેનું મૂલ્યાંકન કરો. અને પી એટલે પ્લાન ફોર ફ્યુચર, એટલે કે ભવિષ્ય માટે એક્શન પ્લાન બનાવો. આ સ્લાઇડમાં વર્ણવેલું છે કે આપણે એના મૂલ્ય, એના ભાવાર્થમાં સમજ, એનું સમજવાનું છે ને, એનું ઇવેલ્યુએશન એટલે મૂલ્યાંકન કરવાનું છે. આપણે ડિસ્ક્રિપ્શનમાં એવું નથી લખવાનું કે ફરીથી જે ઘટના ઘટી હતી તેને સિમ્પલ રીતે એક્સપ્લેન નથી કરવાની, પણ તેને ઊંડાણમાં સમજવાની છે અને તેને મૂલ્યાંકિત કરી અને આપણા ભવિષ્ય માટે ફરીથી આવા અનુભવો થાય ત્યારે શું કરવું તેનું વર્ણન કરવાનું છે. ટૂંકમાં આપણા અનુભવો શું હતા તે લખવાનું છે, એ શા માટે થયું એનું વર્ણન કરવાનું છે, એમાં આપણે કેવી રીતે વર્તન કરી શક્યા હોતા. માન લો કે એ વખતે તમે યોગ્ય રીતે વર્તન નહોતા કરી શક્યા તો કેવી રીતે વર્તન યોગ્ય કરવું જોઈતું હતું, અને આપણે આ શીખને ભવિષ્યમાં કેવી રીતે લાગુ કરી શકશું, એ આ રિફ્લેક્ટિવ રાઇટિંગનો મેઇન મકસદ છે. એક બે તમારે અનુભવ આપું તો અનુભવ તમારે વર્ણવું તો એક નર્સિંગ સ્ટુડન્ટનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા સમજીએ કે નર્સિંગ સ્ટુડન્ટ ફર્સ્ટ ઇયરમાં હોય ત્યારે એને શીખવાડવામાં આવે છે. આપણે કહીએ છીએ ને કે નાનો છોડ આપણે જેમ વાળીએ તેમ વળી શકે, એ જ રીતે નાના બાળકને આપણે નાનપણથી જેમ શીખવાડીએ છીએ એમ શીખતું જાય છે. એ જ રીતે નર્સિંગ સ્ટુડન્ટ પહેલા વર્ષમાં આવે એટલે એને કહેવામાં આવે, જેમ આપણે કોરોનાના ટાઈમમાં હમણાં જાણીએ છીએ કે કોઈ પણ દર્દીને હાથ અડકાવતા પહેલાં હાથ વ્યવસ્થિત ધોવાના છે, એને અડકીને પછી ફરીથી હાથ ધોવાના છે. તો માની લો કે નર્સિંગ સ્ટુડન્ટને એક ઉદાહરણ આપું કે એને પોતાનો રિફ્લેક્ટિવ રાઇટિંગ લખવા બેસે છે તો એને પોતાનો અનુભવ લખે છે કે હું જ્યારે વોર્ડમાં ડ્યુટી પર હતો ત્યારે એક સિનિયર કન્સલ્ટન્ટ આવ્યા, એમણે એક પેશન્ટને ચકાસ્યું, એનું ડ્રેસિંગ કર્યું, પછી બીજા દર્દી પાસે આવ્યા જેની પાસે હું ઊભો હતો, અને એમણે બીજા દર્દીને હાથ ધોયા વગર જ એનું ડ્રેસિંગ કર્યું ને તપાસ્યા. એટલે દરમિયાન
મને ડૉક્ટરને કેવું હતું કે સર તમે કમસે કમ એક પેશન્ટથી બીજા પેશન્ટ પાસે જાઓ છો તો હાથ તો ધોવા જરૂરી છે આપણે, પણ કદાચ મને લાગ્યું કે એ એટલા સિનિયર વ્યક્તિ છે અને બધાની વચ્ચે આ રીતે કદાચ હું એમને કહીશ તો કદાચ ખરાબ લાગશે. પણ એ જ દરમિયાન મારા મનમાં વિચાર પણ હતા કે એમને જો કદાચ કહી દઈશ ને ખરાબ લાગશે, પણ જો ના કીધું અને પેશન્ટનું ડ્રેસિંગ કરશે અને કદાચ પેશન્ટને ઇન્ફેક્શન લાગશે તો. પણ એ દરમિયાન હું મારું મનોબળ મક્કમ કરીને બોલી ના શક્યો અને પછી એ ડૉક્ટરને કહી ના શક્યો. બીજા દિવસે મને લાગ્યું કે મેં આ ખોટું કર્યું કે બરાબર કર્યું અને મને ખબર નથી, એટલે મેં મારા સિનિયર કલીગને વાત કરી. એ કલીગે કીધું કે ચાલ આપણે હું જ તને પહેલાં કન્સલ્ટન્ટ પાસે લઈ જાઉં છું. અને પછી મને કન્સલ્ટન્ટ પાસે લઈ ગયા અને આ રીતે ફરીથી વાત કરી. ત્યારે સુખદ આશ્ચર્ય વચ્ચે કન્સલ્ટન્ટે પણ સ્વીકાર્યું કે હા, સમયની બહુ ભાગાભાગ હતી, ઉતાવળ હતી, બહુ બધા દર્દીઓ હતા અને આ ચૂક થઈ ગઈ છે, પણ ભવિષ્યમાં આવી ચૂક નહીં થાય એનું એ ચોક્કસ ધ્યાન રાખશે. તો આનો રિફ્લેક્ટિવ રાઇટિંગમાં આ જ વસ્તુ લખવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે અનુભવ થયા વોર્ડમાં એમાં મારી લાગણીઓ હતી, એટલે કે હું વર્ણન બરાબર હું ડૉક્ટરને દરમિયાન રોકી ના શક્યો, કહી ના શક્યો. એમનું મારું મૂલ્યાંકન એ હતું કે એના કારણે કદાચ પેશન્ટને બી ગેરફાયદો થઈ શકે છે, પેશન્ટ પર આની આડઅસર થઈ શકે છે. અને પછી મેં એનામાં મારા અનુભવો સિનિયર કલીગને વર્ણવ્યા અને પછી ડૉક્ટરને વાત કરી કે જેના કારણે ભવિષ્યમાં આવી ઘટનાનું ફરીથી પુનરાવર્તન ના થાય એના માટેનો એક્શન પ્લાન નક્કી થયો. એ જ રીતે એક પ્રેઝન્ટેટર હોય, કોઈ પ્રેઝન્ટેશન કરે, પ્રેઝન્ટેશન દરમિયાન આપણે માની લો કે બધી જ તૈયારી કરી છે, અનુભવો આપણા અંદર નાખેલા છે, બધું વ્યવસ્થિત પ્રેઝન્ટેશન બનાવ્યું. હવે આપણે પ્રેઝન્ટેશન લોકો આગળ મૂક્યું, પ્રેઝન્ટેશન પતી ગયું, પછી કીધું કે ચાલો કોઈને સવાલ જવાબ પૂછવા છે, તો લોકોએ સવાલ જવાબ પૂછવા માટે ઊભા થયા. ચાર પાંચ સવાલ જવાબ તો આવડ્યા, પણ બે ચાર સવાલ મને એવા આવડ્યા કે જે મને ના આવડ્યા. તો એ દરમિયાન મને જે અનુભવ થયો એ મેં રિફ્લેક્ટિવ રાઇટિંગમાં લખ્યું કે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું કે મેં મારા, આપણે ફરીથી પાછા પ્રેઝન્ટેશન તરફ જઈએ તો આના અનુભવને આપણે કેવી રીતે લખીશું, તો ડિસ્ક્રિપ્શનમાં લખવાનું કે આ જ રીતે મેં પ્રેઝન્ટેશન મારું બનાવ્યું હતું, બધા જ તૈયારી કરી હતી પણ પૂરતા સવાલોના જવાબ હું ના આપી શક્યો. ડિસ્ક્રિપ્શન છે એમાં મારી લાગણીઓ શું હતી કે મેં મારી મેળે તૈયારી તો કરી હતી પણ શું એ તૈયારીઓ પૂરતી હતી, એનું મેં મૂલ્યાંકન કર્યું કે ના, એ પ્રેઝન્ટેશનમાં મેં જેના જવાબ આપ્યા એ બાબતો સારી હતી પણ જે લોકોને જવાબો ના આપી શક્યું એ થોડુંક ખરાબ હતું. એના આધારે મેં એનાલિસિસ કર્યું કે મેં જે તૈયારી કરી હતી એમાં થોડીક ખોટ હતી અને એટલે થોડુંક ખૂટતું હતું, અને એનું કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ મેં કાઢ્યું કે હું જે મુદ્દા ઉપર પ્રેઝન્ટેશન આપું છું તેની આજુબાજુની તમામ હકીકતો મને ખબર હોવી જોઈએ અને જો ના ખબર હોય તો મને પહેલેથી એને જણાવી દેવું જોઈએ. અને એના આધારે મેં એક્શન પ્લાન તૈયાર કર્યો છઠ્ઠા નંબરે કે હવે ભવિષ્યમાં ગમે ત્યારે પણ હું પ્રેઝન્ટેશન બનાવીશ આ રીતે, તો તેને લગતી તમામ બાબતો એમાં ઉમેરીશ અને જે બાબતો મને ખબર નહીં હોય તેના માટે હું સિનિયરોની માહિતી લઈ અને પછી પ્રોપર પ્રકારે પ્રેઝન્ટેશન હું બનાવીશ. તો એ જ રીતે મેં મારા ભૂતકાળની ઘટનાને ભવિષ્યમાં આવનારી ઘટનાઓ જોડે સાંકળી લીધી. બરાબર છે? એટલે જેમ આપણે આ ગુજરાતીમાં લખેલું છે કે આપણા અનુભવો શું હતા એ આપણે એક નોટ ડાઉન કરવાનું છે. કોઈ પણ અનુભવ, આપણો નાનો અનુભવ હોય કે જે ભવિષ્યમાં તમારે લાગ્યું હોય કે આ મારી જે અનુભવ જે હું શીખ્યો છું એ આવનારા સમયમાં ફરીથી એનું રૂપાંતર ના થાય. આપણે બાઇક પર જતા હોય ટ્રિપલ સવારી અને પોલીસ આપણે પકડે, એક નાની ઘટના છે પણ એનું જ રિફ્લેક્ટિવ રાઇટિંગ ભવિષ્યમાં થાય કરવું હોય તો આપણે એ જ ઘટનાના આધારે શીખી શકીએ છીએ કે ના, ભવિષ્યમાં હવે ફરીથી આપણે એ પ્રકારનું વર્તન નહીં કરીએ. ઘણી બધી બાબતો રિફ્લેક્ટિવ રાઇટિંગમાં આપણે કોરોનાના સમયમાં લખી શકીએ છીએ, આપણા ઘણા બધા અનુભવો શું થયા, શા માટે થયા, કેવી રીતે આપણે યોગ્ય વર્તન કરી શક્યા હોતા અને આપણે આ શીખને ભવિષ્યમાં કેવી રીતે લાગુ કરી શકીશું. બરાબર છે? તો આ રિફ્લેક્ટિવ રાઇટિંગ જો પ્રોપરલી આપણે કરી શકીએ, આપણા ભૂતકાળના અનુભવો, ભૂતકાળની શીખને આવનારા સમયમાં આપણા પોતાના લર્નિંગ માટે જો વાપરી શકીએ તો આપણે ખરેખર પોતે સેલ્ફ કોન્ફિડન્ટ બની શકીએ છીએ. બરાબર છે? મને લાગે છે કે મેં તમારા તરફથી થોડો પ્રયત્ન કર્યો છે આ સમજાવવા માટે, તેમ છતાં કદાચ કોઈકને કંઈક આમાં શંકા હોય, કેમ કે આ મુદ્દો ટોપિક મારા માટે પણ થોડોક નવો હતો, એટલે મેં મારા તરફથી પૂરતા પ્રયત્ન કર્યા છે, થોડા ઘણા યુટ્યુબ પરથી વિડીયો સાંભળીને જોઈને આ પ્રેઝન્ટેશન બનાવવા પ્રયત્ન કર્યો છે. તેમ છતાં પણ કોઈકને કંઈક ડાઉટ હોય, કંઈક શંકા હોય તો આપણે ચોક્કસ મળીશું આના માટે. થેન્ક યુ.